નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં સન સાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી ઓનલાઈન અભ્યાસક્રમમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત અને સાતના પાઠ નંબર સોળમાં જાતિગત ભિન્નતા આપણે સમજતા હતા જાતિગત ભિન્નતામાં આપણે ઘણી બધી માહિતી મેળવી છે આજે આપણે સમજવાનું છે સશક્તિકરણ પણ કોનું સશક્તિકરણ તો કે નારીનું સશક્તિકરણ તો ચાલીએ આજે આપણે નવો પોઈન્ટ નવી રીતે સમજી શું પાઠ નંબર સોળ હવે એમાંની આપણે કેટલીક માહિતી મેળવી ચૂક્યા હતા કે જેમ કે છે કે ભારતમાં છોકરા છોકરીઓનો ઉછેર છોકરાઓ અને છોકરીઓના ઉછેરની સાથે સાથે આપણે રૂઢિગત માન્યતાઓ અને એના પછી આપણે સમજ્યા હતા કે આપણી સ્ત્રીઓ પ્રત્યેની એટલે કે ગૃહકામમાં ઘરકામમાં અસમાનતા એટલે કે છોકરાઓ છે અને છોકરીઓ છે એની સાથે કેવો ભેદભાવ જોવા મળે છે તો ઘરકામમાં અસમાનતા સમાનતા નહીં હો અસમાનતાની વાત છે અને એના પછી આપણા મમ્મીની મેઇન ભૂમિકા આવે છે કે ગૃહિણીનું મૂલ્ય અને જીવન અને વાત છે જીવનની આજે આપણે સમજવાનું છે નારી સશક્તિકરણ શું સમજવાનું રહેશે મિત્રો તો આજે આપણે સમજવાનું છે નારી સશક્તિકરણ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે હવે નારી સશક્તિકરણમાં આપણે સમજીએ તો તમને ખબર છે કે નારી એટલે શું તો આજ કિ નારી શપે ભારી આ કહેવત તમે જાણો જ છો અને હવે તો નવેસરથી આવું મૂલવાઈ ગયું છે એટલે કે આજના જમાનામાં લોકોને તમે માહિતી પ્રમાણે જાણો છો કે જીવન આધારિત સ્ત્રીઓનું કેવું જોવા મળી રહ્યું છે તો અહીં સુધી મિત્રો આપણે સમજી ચૂક્યા હતા આજનો નારા સશક્તિકરણનો નવો પોઈન્ટ છે એ આપણે આજે સમજીશું કે કેવી રીતના નારી ઉપર અત્યાચાર કરવામાં આવતા હતા કેવી રીતના માણસો છે એ પહેલાં રૂઢિગત માન્યતાઓના આધારે પોતાનું જીવન છે એ સ્ત્રીઓ પ્રત્યે કેવી ભેદભાવ કેવી ભાવના કેવી રીતના એને હેરાન કરતા હતા એ બધું આપણે જોઈ ચૂક્યા છીએ પણ હવે વાત છે નારી સશક્તિકરણની એટલે કે નારી સશક્તિકરણ એટલે નારીઓને આગળ લાવવા માટે શું શું કરવામાં આવે છે નારીઓ કયા કયા ક્ષેત્રમાં આગળ જોવા મળે છે કેવી રીતના પોતાનું ધ્યેય છે એમાં જોવા મળે છે આ બધું તમે અને હું આજે જાણીએ છીએ પણ પહેલાના જમાનામાં શું હતું એ આપણે જાણતા નહોતા આ બધા પોઈન્ટ સમજ્યા પછી હવે તમે અને હું દરેક જાણતા થઈ ગયા છે તો અહીંયા ઉદ્યોગના ક્ષેત્રમાં કોઈ સારો એવો ઉદ્યોગ છે તો સ્ત્રીઓ તમને અચૂક જોવા મળે છે અને શા માટે ન મળે અત્યારનું જીવન છે જ એવું કે જ્યાં સ્ત્રીઓ આજના જમાનામાં કોઈ એવું કામ નથી કે જ્યાં સ્ત્રીઓ કરી શકતી નથી તો એના જ આધારે નારી સશક્તિકરણ એટલે શું છે તો કે સરકાર આધારિત એને આગળ લાવવા માટે કેટલાક પ્રયત્નો છે કે જેમાં અમુક અમુક એની અનામતો મળેલી છે અમુક અમુક એવા ઉદ્યોગો છે કે જ્યાં સ્ત્રીઓને સારી રીતે કામ કરી શકાય છે એવી જ રીતના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા બે સંસ્થાઓ છે કે જે ભારત સરકારે શરૂ કરી છે તો કે પહેલી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને બીજું છે મેક ઇન ઇન્ડિયા એટલે કે મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયામાં તમે જાણો છો કે સરકાર છે એ ભારતના કોઈ પણ કાચા માલને પરચેસ કરે છે એટલે ખરીદે છે અને એના પ્રમાણે સ્ત્રીઓને સારું એવું મહત્ત્વ મળે એના માટે શું કરે છે તો સારું એવું મહત્ત્વ મળે સારું એવું કામ મળે સારી એવી રોજગારી મળે કે જેમાં સ્ત્રીઓ એમાં કામ કરી શકે છે તો એમાં શું જોવા મળશે તો કે ત્યાં સારા એવા ઉદ્યોગો બનાવશે અને સ્ત્રીઓને જ ફક્ત એમાં કામ કરવા માટે મુલવે છે કે જેના કારણે શું કરી શકાય છે તો સ્ત્રીઓ ત્યાં પગભર થઈ શકે છે તો ભારત સરકારે આ બંને ફક્ત ને ફક્ત મહિલાઓ માટે બહાર પાડેલી છે તો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એટલે શું થશે તો મેક ઇન ઇન્ડિયા એટલે કે ફક્ત ને ફક્ત ભારતની વસ્તુઓ અને સ્ટાર્ટઅપ એટલે શરૂ કરવા માટેનું એક માધ્યમ આ બંને છે એ નારી સશક્તિકરણને આગળ લાવવા માટે જે નારીઓ છે જે નબળા અબળા કહેવામાં આવે છે સબળા કહેવામાં આવે છે કે જે નારીઓ છે એને ફક્ત ને ફક્ત ઘરના કામમાં ગૂંચવીને રાખવામાં આવે છે એવું ન થાય એને વધારેને વધારે પ્રોત્સાહન મળે એટલા માટે સરકાર નવા નવા પ્રયત્નો કરી રહી છે એવી જ રીતના કેટલીક સરકારી યોજનાઓ બનાવવામાં આવેલી છે તો કે સરકારે કેટલીક એવી યોજનાઓ બનાવી છે જેમ કે વિદ્યાલક્ષ્મી બોન્ડ તો આ યોજનામાં શું થાય છે તો વિદ્યાલક્ષ્મી બોન્ડમાં છે જ્યારથી જ નાની એવી બેબી હોય શાળામાં એને પહેલો દિવસ હોય ત્યારથી જ સરકાર એના નામનું ખાતું શરૂ કરે છે ખાતું એટલે કે બેંકમાં ખાતું નાખો છો એની વાત છે તો ખાતું શરૂ કરે છે અને જેમ 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 દીકરી મોટી થતી જાય છે એમ એમ સરકાર એમાં થોડાક થોડાક પૈસા નાખતા જાય છે અને અગિયાર ધોરણ બાર ધોરણ સુધી તે ભણતી હોય ત્યાં સુધીમાં પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણ સુધીમાં નાની એવી બાળકી છે એ મોટી થઈ જાય અને એના ભવિષ્ય માટે પૈસા ઉપયોગ કરી શકે સારા કામ માટે ઉપયોગ કરી શકે એટલા માટે સરકાર એમાં ખાતા ખોલાવી આપે છે તો આપણે આ બધી વાત જાણીએ છે કે સરકાર છે એ સારી સારી કંપનીઓ ખોલાવે છે સારી સારી સંસ્થાઓ ખોલાવે છે એની ઉપરાંત સખી મંડળ શરૂ કરાવે છે સખી મંડળમાં શું હોય છે મિત્રો કે એમાં આ દરેક સ્ત્રીઓ છે એ દરેક સ્ત્રીઓ એમાં ભાગ લે છે જો એવી કોઈ સ્ત્રી હોય છે તો એને બધી સ્ત્રીઓ ભેગી મળીને મદદરૂપ થાય છે તો આ સખી મંડળનું પણ માધ્યમ છે એટલે કે એવા નાના મોટા મંડળો બનાવે છે હવે વાત કરીએ તો વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ હવે વાત કરીએ તો વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ તો કે મહિલા સશક્તિકરણની વાત પૂરી થઈ હવે જોઈએ તો વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ તો અહીંયા વાત કરી દઈએ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ હવે કયા કયા ક્ષેત્રમાં મહિલાઓ જોવા મળે છે તો એ પણ અહીંયા નોંધી લઈએ તો કે રમત ગમત ક્ષેત્ર સાથે એના પછી જોઈએ છે તો ફિલ્મ જગત માટે એના પછી જોઈએ છે તો સારા સારા રાજકારણમાં એના પછી જોઈએ તો અવકાશ ક્ષેત્રમાં બધા ક્ષેત્રમાં અત્યારે સ્ત્રીઓ તમને ખૂબ સારી એવી જોવા મળે છે જેમ કે નર્સિંગ છે પોલીસ છે ગાયકવાડમાં છે સારા સારા એવા ઉદ્યોગોમાં છે કે બિઝનેસમેન છે વુમન છે તો આ બધું આપણને આજે જોવા મળે છે આ માહિતી તમને મેળવવી છે ને એટલે હું તમને એક સરસ મજાનો વિડીયો બતાવું એ વિડીયો ઉપરથી તમને સરસ મજાની માહિતી મળી જશે કે કયા કયા ક્ષેત્રમાં કઈ કઈ સ્ત્રીઓ કેટલા પ્રમાણમાં કામ કરી રહી છે અને કેવું કામ કરે છે જેવું તેવું કામ તો કરતા જ નથી તો સારામાં સારું કામ દેખાય છે તો આપણે જોઈ લઈએ સમાન રીતે કામ કરે છે જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભારતીય માન્યતા પ્રમાણે છોકરીઓના ઉછેર વિશે જાણીએ ભારતીય માન્યતા પ્રમાણે છોકરીઓનો ઉછેર વર્ષ બે હજાર એકની વસતી ગણતરીમાં શૂન્યથી છ વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી આ માટે સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું હતું છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે આપની શાળામાં અનેકવિધ આયોજન વખતે આપને જોડાવવાનું થયું હશે શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિઓની નોંધ કરો છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબત છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબત વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા દેશમાં પ્રવર્તતી રૂઢિગત માન્યતા વિશે જાણીએ રૂઢિગત માન્યતા જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે સમાજ દીકરીને બહાર ભણાવવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે છેલ્લા કેટલાક દશકથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે રૂઢિગત માન્યતાઓને આધારે કહી શકાય કે આજે પણ અમુક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે ઘરકામમાં અસમાનતા આપણે જોયું કે નાની નાની બાબતોમાં કુમાર કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે આગળ જતા આ ભેદભાવ સમસ્યા બની જાય છે ઘરના નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા અને શીખવવામાં આવો ભેદભાવ વધારે જોવા મળે છે ઘર શાળા કે જાહેર સ્થળોમાં આવા ભેદભાવ જોઈ શકીએ છીએ આવી કેટલીક બાબતો અંગે ચર્ચા કરીએ ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગૃહિણીના મૂલ્ય અને જીવન વિશે જાણીએ ગૃહિણીનું મૂલ્ય અને જીવન એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલાજ દ્વારા શક્ય બને છે કહેવાયું પણ છે કે ગૃહિણી વિનાનું ઘર ઘર નથી હોતું ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપ જોઈ શકો છો ઘરની સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી નિભાવતી હોય છે આધુનિક સમયમાં મહિલાઓ પડકારનો સામનો કરી ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનમાં અને આર્થિક જવાબદારીમાં પણ સહભાગી બને છે આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહીને તેઓ વિવિધ ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધી રહી છે રમત જગત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રોમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ ધપી રહી છે આપણા દેશમાં અનેક મહિલાઓએ સવિશેષ સિદ્ધિ હાંસલ કરી છે આ પૈકીની કેટલીક મહિલાઓ અંગે જાણીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા થઈ રહેલા કાર્યો વિશે જાણીએ નારી સશક્તિકરણ મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે સરકારની યોજનાઓ જાહેર સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વ્યવસ્થા અને યોજનાઓ અમલી બની છે આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલાઓ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિ વિશે જાણીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પ્રતિભાસિંહ પાટિલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો એકોતેરમાં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાયા સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે ઓળખીએ છીએ અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું લતા મંગેશકર સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે કલ્પના ચાવલા કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માતમાં તેમનું અવસાન થયું અવકાશ સાથે તેમનું નામ કાયમ માટે જોડાયેલું રહેશે સરિતા ગાયકવાડ સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જન્મ પ્રમાણ વિશે જાણીએ જન્મ પ્રમાણ સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલા રહે છે જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં થઈ હતી પ્રથમ વસ્તી ગણતરી અઢારસો એક્યાસી માં હાથ ધરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે માહિતી જોઈએ આ વિગતો દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે આ સારણીને આધારે નીચે મુજબના પ્રશ્નોની ચર્ચા કરો ચર્ચા કરો આ તફાવતને લીધે કઈ સમસ્યા થાય આ સમસ્યાનો નિકાલ કઈ રીતે થઈ શકે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે છે વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્વનું છે આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેટલું હોવાનું મનાય છે અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોમાં જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધારી દેખાય છે નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગેની નોંધ આપી છે આપણે જોયું કે ઈસવીસન ઓગણીસો એક માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા નવસો બોંતેર હતી જે બે હજાર અગિયારમાં નવસો ચાળીસ થઈ છે આ વિગતને આધારે નીચેની બાબતોની ચર્ચા કરો વિચારો અને કહો કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યાઓ થાય સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા सरकार क्या पगला भरे छे विद्यार्थी मित्रों હવે આપણે મહિલા આંદોલનોનો અભ્યાસ કરીએ મહિલા આંદોલનનો અભ્યાસ આપણો દેશ આઝાદ થયો એ પહેલા આપના દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલનો થાય છે આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે આવા જ બીજા અનેક આંદોલનો મહત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે મહિલાઓ પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ તમારે તમારા માતાપિતા કે શિક્ષકોને પૂછીને જાતે લખવાના છે તે મહિલા આંદોલન વિશે શું શું જાણો છો તે આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું તે આંદોલનથી શી અસર થઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ભણ્યા તેનો સારાંશ જાણીએ આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળી છે વર્ષ બે હજાર એકની વસ્તી ગણતરીમાં શૂન્યથી છ વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ ધરાવે છે સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાળીસ હજાર કરતા વધારે ગીતો ગાયા છે

હા હા આવા ક્ષેત્રમાં આજે પણ ઘણી બધી એવા ક્ષેત્રો છે કે જ્યાં સ્ત્રીઓ કામ કરી રહી છે મુંબઈનું એક એવું સેન્ટર છે એટલે કે કુલી નંબર વન નામનું એ સેન્ટર છે કે જ્યાં સ્ત્રીઓ છે એ સ્ટેશન ઉપર ફક્ત ને ફક્ત કુલીનું કામ કરે છે નવાઈ લાગીને કે સ્ત્રીઓ અત્યારે ઓટો ચલાવે છે બસ ચલાવે છે ડ્રાઇવિંગ કરે છે સરસ સરસ મજાના ઘણા બધા કામ કરતી દેખાય છે તો આપણે આટલી માહિતી આજે રાખીશું આના પછી વળી પાછી નવીસરથી માહિતી મેળવીશું ત્યાં સુધી કોરોનાથી બચતા રહેજો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત